આગળ સમાચારમાં વાત કરીએ તો દાહોદથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો દાહોદમાં રાહુલ ગાંધીની પદયાત્રાની શરૂઆત થઈ છે. સમાચાર પ્રાપ્ત થયા છે, રાહુલ ગાંધીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આદિવાસી મહિલાઓએ ટ્રેડિશનલ કપડાં ગરબે ઘૂમી છે અને તેમનું સ્વાગત કર્યું છે. મહિલા અત્યાચાર દર્શાવતા ટેબ્લો બનાવવામાં આવ્યા છે. તો દાહોદમાં રાહુલ ગાંધીની પદયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. રાહુલ ગાંધીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાથે જ કહી શકાય કે આદિવાસી મહિલાઓને ટ્રેડિશનલ કપડાં પર ગરબે ઘૂમી હતી અને સ્વાગત કર્યું હતું. મહિલા અત્યાચાર દર્શાવતા ટેબ્લો બનાવવામાં આવ્યા છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે, દાહોદથી રાહુલ ગાંધીની પદયાત્રાની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે લોકો. આદિવાસી મહિલાઓએ ટ્રેડિશનલ કપડાં પહેરી ગરબે ઘૂમી અને સ્વાગત કર્યું. મહિલા અત્યાચાર દર્શાવતા ટેબ્લો બનાવવામાં આવ્યા છે. તો રાહુલ ગાંધીની પદયાત્રાની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આદિવાસી મહિલાઓએ ટ્રેડિશનલ કપડાં પહેરી અને ગરબે ઘૂમી હતી. મહિલા અત્યાચાર દર્શાવતા ટેબ્લો બનાવવામાં આવ્યા છે. તો દાહોદમાં રાહુલ ગાંધીની પદયાત્રાની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી મહિલાઓએ ટ્રેડિશનલ કપડાં પહેરીને ગરબે ઘૂમી હતી. મહિલા અત્યાચાર દર્શાવતા ટેબ્લો પણ બનાવવામાં આવ્યા છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે, રાહુલ ગાંધીની પદયાત્રાની શરૂઆત થઈ છે. તો દાહોદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ. રાહુલ ગાંધી પહોંચ્યા કંબોઈ ધામ મંદિર. સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં લીંબડી નજીક ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ ખાતે પહોંચ્યા છે. તો આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે કંબોઈ ધામ. તો રાહુલ ગાંધીએ સમાધિ સ્થળ ખાતે પહોંચી અને દર્શન કર્યા. તો સમાચાર પ્રાપ્ત થયા છે, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદમાં રાહુલ ગાંધીની પદયાત્રાની શરૂઆત થઈ છે. તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી મહિલાઓએ ટ્રેડિશનલ કપડામાં ગરબે ઘૂમી તેમનું સ્વાગત કર્યું હતું. સાથે જ મહિલા અત્યાચાર દર્શાવતા ટેબ્લો બનાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ આદિવાસી મહિલાઓએ ટ્રેડિશનલ કપડાં પહેરી અને ગરબે ઘૂમી હતી. સમાચાર પ્રાપ્ત થયા છે, રાહુલ ગાંધી કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા, જેને લઈને લીંબડી નજીક ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ ખાતે પહોંચ્યા અને તેમણે દર્શન કર્યા.